મધર ટેરેસા એક એવી વિદેશી મહિલા જેણે પોતાનું સમગ્ર જીવન ભારતીયોની સેવામાં કાઢી નાખ્યું. મધર ટેરેસા એટલે સેવા, પરોપકાર અને ત્યાગની મૂર્તિ. મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજેમાં થયો હતો. તેના પિતા નિકોલા બોઈજા એક સામાન્ય ઉદ્યોગપતિ હતા. મધર ટેરેસાનું અસલી નામ એગેન્સ ગુંજા બોઈજીજુ હતું. અલેબિયન ભાષામાં ગોન્ઝાનો અર્થ ફૂલની કડી છે. જ્યારે તેઓ માત્ર 8 વર્ષના હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદ તેના ઉછેરની તમામ જવાબદારી તેની માતા દ્રાણા બોઈજ ઉપર આવી હતી. તે 5 ભાઈ બહેનોમાં સૌથી નાની હતી. તેમના જન્મ સમયે તેમની મોટી બહેન 7 વર્ષની હતી અને ભાઈ 2 વર્ષનો હતો. અન્ય 2 બાળકોનું બાળપણમાં જ નિધન થયું હતું. તે એક સુંદર, અધ્યયન અને મહેનતુ છોકરી હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે તે માત્ર 12 વર્ષના હતા ત્યારે તેણીને સમજાયું કે તેણીનું આખું જીવન માનવ સેવામાં વિતાવશે અને 18 વર્ષની ઉંમરે તેણે સિસ્ટર ઓફ લોરેટોમાં જોડાવાનું નક્કી કર્યું. તે પછી તે આયર્લેન્ડ ગયા હતા જ્યાં તેણે અંગ્રેજી શીખ્યું. અંગ્રેજી શીખવું જરૂરી હતું કારણ કે સિસ્ટર ઓફ લોરેટો ભારતમાં બાળકોને આ માધ્યમથી શીખવતા. થોડા સમય માટે તેણે દાર્જિલિંગની સેન્ટ ટેરેસા સ્કૂલમાં પણ અધ્યાપન કર્યું. ત્યારબાદ તેણે કલકત્તાની એક શાળામાં અધ્યાપન કરવાનું શરૂ કર્યું. આ પછી તેણે ઓક્ટોબર 1950માં મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી. તે પછી પણ લાચાર અને અનાથ લોકોને ટેકો આપે છે. મધર ટેરેસાને 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો હતો. જોકે મધર ટેરેસાએ ઇનામની રકમ લેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ભારતના ગરીબ લોકોને દાનમાં આપવામાં આવે. ગરીબોની સારવાર અને ગરીબ બાળકોની સારવાર માટે તેમણે નિર્મલ હૃદય અને નિર્મલા શિશુ ભવન નામના આશ્રમો પણ ખોલ્યા. 5 સપ્ટેમ્બર 1997ના રોજ મધર ટેરેસાનું અવસાન થયું.